નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા, હું છું અમિતા. ઉમેદવારી પત્રો ભરાઈ ચૂક્યા છે, પ્રચાર માટે હવે બચ્યા છે 13 દિવસ. ભાજપ અને કોંગ્રેસના લડવૈયાઓ પ્રચંડ પ્રચાર માટે મેદાનમાં ઉતરી ચૂક્યા છે અને ઉમેદવારોને ડગલે ને પગલે મદદરૂપ બની રહ્યા છે મેડમજી, એટલે કે ઉમેદવારના પત્ની. ચૂંટણીના જંગમાં પતિદેવની જીત થાય તે માટે આકરી મહેનત કરી રહ્યા છે તેમના પત્ની. ઘરકામની વ્યસ્તતા વચ્ચે પણ સ્વામીને જીત અપાવવા માટે ધોમધખતા તાપમાં પણ તપ કરતી આ નારી શક્તિ પર આધારિત આજે અમારી વિશેષ રજૂઆત મેદાનમાં મેડમજી. મેદાનમાં મેડમજીમાં સૌથી પહેલા વાત વડોદરાના શ્રીમાન ભટ્ટની. વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમને શ્રીમાન ભટ્ટ કઈ રીતે થઈ રહ્યા છે મદદરૂપ, આવો જોઈએ. ભગવાનની પૂજા અર્ચના કરી રહેલા ધનંજયભાઈ ભગવાન પાસે એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે તેમના પત્ની ફરી એકવાર સાંસદ બને અને લોકોની વધુમાં વધુ સેવા કરે. અમે જે ધનંજયભાઈની વાત કરી રહ્યા છીએ તે છે વડોદરાના સાંસદ સાહેબા રંજનબેન ભટ્ટના પતિદેવ. વડોદરા બેઠક પર ભાજપે રંજનબેન ભટ્ટને 2019ના જંગ માટે સતત બીજી ટર્મ માટે ટિકિટ આપી છે ત્યારે રંજનબેન ભટ્ટના પતિદેવ, પુત્ર અને પુત્રવધુ પણ રંજનબેનને મદદ કરવા સતત ખડે પગે રહે છે. મતદાનની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સવાર પડતા જ સાંસદ રંજનબેન ભટ્ટ તો કાર્યકર્તાઓ સાથે બેઠકમાં વ્યસ્ત થઈ જાય છે. સાસુમાં ભલે કાર્યકર્તાઓ સાથે ચર્ચામાં વ્યસ્ત હોય પણ પુત્રવધુને તો ખબર જ હોય છે કે સાસુમાં 7 વાગ્યે પ્રચારમાં નીકળવાના છે, એટલે તે સમયસર જ ચા તૈયાર કરી રાખે. સાંસદ સાહેબાને સમય મળતા જ ડાઇનિંગ ટેબલ પર આવી જાય. સ્વાભાવિક છે કે રંજનબેન દિવસભર વ્યસ્ત રહેતા હોય ત્યારે વહેલી સવારે જેટલો પણ સમય મળે પરિવારજનો ડાઇનિંગ ટેબલ પર સાથે પસાર કરવાનું પસંદ કરે છે. પરિવારજનો ચા પીતા પીતા જ પરિવાર અને રાજકારણની ચર્ચા કરે છે. રંજનબેન ચા પીતા પીતા જ કાર્યકર્તાઓને ફોન પર જવાબ આપવાનું પણ ચાલુ રાખે છે. જો કે આનાથી પરિવારજનોને જરા પણ ખોટું નથી લાગતું. પરિવારજનો સારી રીતે સમજે છે કે દિલ્હી દોડમાં ઉતરેલા રંજનબેનની સ્થિતિ કેવી છે. અમારા ફેમિલીમાં કોઈને મમ્મીને બધા સપોર્ટ કરીએ છીએ અમે કે એમની ફિલ્ડમાં આગળ વધે. એમને કંઈ આગળ કોઈ જગ્યા પર કોઈ રોકટોક નથી હોતી. અમે એમને ઓલવેઝ સપોર્ટ કરતા હોઈએ છીએ. ગમે એટલા લેટ આવતા હોય છે, એમના કામમાં બિઝી હોય છે, બપોરે બી એવું હોય છે, ઘણીવાર નોર્મલ દિવસમાં બી કેવું હોય છે કે વેરી બિઝી હોય છે, એકદમ હાર્ડવર્ક હોય છે એમનું. રંજનબેન વડોદરા બેઠક પર ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે વડોદરાની રાજકીય ગતિવિધિઓથી તો વાકેફ રહે જ છે, પણ વડોદરા સિવાય ગુજરાતની અને દેશની રાજકીય સ્થિતિથી વાકેફ પણ થવું જરૂરી છે અને એટલે જ તેઓ ચા પાણી પી લઈ સીધા જ ન્યૂઝપેપર હાથમાં લઈ લે છે. પતિ પત્ની સાથે જ બેસી જેટલો પણ સમય મળે છાપાઓ વાંચે છે. રંજનબેનનો પ્રચારમાં નીકળવાનો સમય થતા જ દરવાજા પાસે તેમની કાર તૈયાર થઈ જાય છે. સાંસદ સાહેબા ઘરેથી નીકળે ત્યારે પતિદેવ જરૂરી સૂચના આપવાનું પણ ભૂલતા નથી. રંજનબેન ચૂંટણી પ્રચારમાં જઈ રહ્યા હોય ત્યારે પણ ઘરે આવેલા કોઈ કાર્યકર્તાઓને નિરાશ કરતા નથી અને જે પણ કંઈ પ્રશ્ન હોય તેની ચર્ચા કરે છે. જો કે સાંસદ સાહેબા આ ચર્ચા દરમિયાન સાથે લઈ જવાની ફાઇલ ભૂલી ન જાય તે માટે પતિદેવ તુરંત જ ઘરમાં જઈ ફાઇલ લાવે છે અને મેડમજીને ફાઇલ આપી દે છે. પાર્ટીએ નક્કી કરેલા શેડ્યુલ મુજબ સાંસદ સાહેબા પોતાની રીતે પ્રચારમાં નીકળી જાય છે તો પુત્ર પણ પોતાની મોટરસાઇકલ પર અન્ય વિસ્તારોમાં પ્રચાર અર્થે માતાની સાથે જ રવાના થઈ જાય છે. ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટના પ્રચાર કાર્યક્રમો પાર્ટી જ નક્કી કરતી હોય છે, તેમના પરિવારજનો તેને જ ફોલો કરે છે. પતિદેવ સાંસદની સાથે બહાર પ્રચારમાં તો નથી જતા પણ સાંસદ સાહેબાને માનસિક મનોબળ પૂરું પાડવામાં સતત પ્રયત્નશીલ રહે છે. સાંસદ સાહેબા પ્રચારમાંથી ગમે ત્યારે આવે ધનંજયભાઈ તેમની રાહ જુએ છે. પતિદેવ ભગવાન પાસે એક જ પ્રાર્થના કરે છે કે પત્ની બીજી વાર સાંસદ બને અને લોકોની સેવા કરે. હું તો પ્રાર્થના કરું છું, મહેનત એ કરે છે, એટલે આમ જોઈએ તો મારી પ્રાર્થના તો
થોડી હોય છે પણ એની મહેનત ખૂબ હોય છે, એટલે એ કહે એ બરાબર છે, પણ મારી હું ભગવાનને નિત્ય પ્રાર્થના કરતો જ હોઉં છું કે એને શક્તિ આપજે, લોકોના કાર્યો સારી રીતે કરી શકે. રંજનબેન ભટ્ટ તો પતિદેવ ધનંજય ભટ્ટને રામનો દરજ્જો આપે છે. રંજનબેન માને છે કે તે આજે જે કઈ છે તેમના પતિદેવના કારણે છે. ચૂંટણી સમયે સવારે 7 વાગ્યે પ્રચારમાં નીકળી જતા રંજનબેનને ઘરે પરત ફરતા ફરતા રાત્રે 2 વાગી જતા હોય છે. પણ રંજનબેન ભટ્ટે પરિવાર અને રાજકારણ સાથે એવું તો બેલેન્સ બનાવી રાખ્યું છે કે તેને ખાસ કોઈ તકલીફ પડતી નથી. રાજકીય જીવનની શરૂઆતની સાથે સાથે મેં પરિવારને પણ સાચવવાનું કામ કર્યું. દીકરાઓને નાના હતા તો ભણાવી ભણાવીને એના ટાઈમ પીરિયડમાં એના લગ્ન થવા જોઈએ તો એ પણ કર્યું. એ નોકરીએ વેલ સેટ પણ થયા અને જ્યારે જ્યારે પાર્ટી માટેની વ્યવસ્થામાં એ લોકોએ મારી સાથે સપોર્ટમાં આવવું જોઈએ તો એમણે હંમેશા મને સપોર્ટ આપ્યો છે. સ્વાભાવિક છે કે સાસુમાં જ્યારે સાંસદ હોય અને બીજી વાર દિલ્હી દોડમાં ઉતર્યા હોય ત્યારે વ્યસ્ત રહેવાના, અને એટલે જ તો પુત્રવધુ ઘરની તમામ જવાબદારીઓ સંભાળી લે છે જેથી પ્રચારમાં વ્યસ્ત રહેતા સાસુમાં પરનું ભારણ હળવું કરી શકાય. એક્ચ્યુઅલી હમણાં બહુ ખુશીનો માહોલ છે અને મમ્મી જે રીતે મહેનત કરે છે ને એ રીતે જોઈને મને બી ઇન્સ્પિરેશન થાય છે કે મારે બી એમની કંઈક મદદ કરવી જોઈએ. એટલે એ આમ તો ટાઈમ આપે છે પણ એટલો બિઝી શેડ્યુલ છે તો એટલીસ્ટ એ ઘરે આવે તો એમનું સાચવી લઉં છું. વડોદરા બાદ હવે વાત પોરબંદરની, જ્યાં મેડમજીએ 2 વર્ષમાં જ પતિદેવ માટે બીજી વાર પ્રચારની કમાન સંભાળી છે. મેડમજી ઈચ્છી રહ્યા છે કે પતિદેવ ગાંધીનગર બાદ દિલ્હી દોડમાં પણ સફળ થાય, એટલે જ તો મેડમજી પતિદેવ માટે ધૂમ ધકતા તાપમાં પણ કરી રહ્યા છે પગપાળા પ્રચાર. સવાર પડતા જ નિર્મળાબેન પુત્રવધુની સાથે રસોડામાં વ્યસ્ત થઈ જાય છે. વ્યસ્ત હોય પરંતુ કેમ નહીં, પતિદેવને દિલ્હીની દોડની ટિકિટ જો મળી છે. અમે વાત કરી રહ્યા છીએ પોરબંદર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાની. મતક્ષેત્રનો વિસ્તાર મોટો હોવાથી લલિત વસોયાને દૂર દૂર સુધી પ્રવાસે જવું પડે છે, એટલે વહેલા ઉઠી જઈ સૌપ્રથમ માતાજીના દર્શન કરી ચૂંટણી જંગમાં જીતની મનોકામના કરે છે. નેતાજી ભલે ઝડપમાં હોય પરંતુ મેડમજી નેતાજીને થોડી વાર ઘરે રોકી કપાળે તિલક કરી આપે અને હાર પણ પહેરાવી દે. ચૂંટણી પ્રચારમાં નીકળે ત્યારે નેતાજી માતાજીને નમન કરીને આશીર્વાદ લેવાનું પણ ક્યારેય ભૂલે નહીં. નેતાજી પ્રચારમાં નીકળી જાય પછી પરત ક્યારે ફરે તે નક્કી નથી હોતું, પરંતુ સાસુવાહુ તો ફટાફટ રસોઈનું કામ પૂર્ણ કરવામાં લાગી જાય. રસોઈનું કામ પૂર્ણ થાય ત્યાં જ કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રચારમાં નીકળવા માટે ઘર પર આવી પહોંચે. ઘર અને રસોડાની જવાબદારી પૂર્ણ થતાં જ મેડમજી સંભાળી લે છે પતિદેવના પ્રચારની કમાન. ગળામાં ખેસ, માથા પર ટોપી અને હાથમાં કોંગ્રેસની ઝંડી લઈ મેડમજી નીકળી પડે છે મત વિસ્તારની શેરીએ શેરીએ. પતિદેવને જીતાડવા માટે પ્રચાર કઈ રીતે કરવો તે મેડમજીને શીખવવાની જરૂર જ નથી, કારણ કે 2017માં પતિદેવ ધોરાજી બેઠક પરથી ધારાસભ્ય બન્યા ત્યારથી મેડમજી ચૂંટણીમાં જીતનો મંત્ર સારી રીતે જાણી ચૂક્યા છે. ગરમી હોય કે ન હોય મતદાન તો સમયસર જ થવાનું છે, એટલે જ તો જુઓ ને મેડમજી 40 ડિગ્રી તાપમાનની ચિંતા કર્યા વગર કરી રહ્યા છે પગપાળા પ્રચાર. પૂરો સાથ સહકાર છે કારણ કે એ લોકોના પ્રશ્નના બધા કામ કરે છે એટલે અમે એમાં સહભાગી છીએ. અમે બધે ઘરે ઘરે જઈ અને પ્રચાર કરી છે અને એ જરૂર વિજય બનશે, અમારો એનો સાથ સહકાર છે. સસરા લલિત વસોયા ધારાસભ્ય તો છે પરંતુ અન્ય પરિવારજનોની માફક પુત્ર વધુ પણ ઈચ્છી રહ્યા છે કે સસરા હવે સાંસદ બને, એટલે જ તો વસંતબેન પણ સાસુમાની સાથે ઘરના કામ પૂર્ણ કરી નાની બાળકી હોવા છતાં તેને સાથે લઈ નીકળી જાય છે ચૂંટણી પ્રચારમાં. અમને
લોકોનો ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે. જ્યાં જાય ત્યાંથી ત્યાં બધી જગ્યાએ અમને આવકારે છે. અમે ફૂલ જંગી બહુમતીથી જીતશું એવી અમને આશા છે, કારણ કે ખૂબ ગરીબ લોકો, ખેડૂત લોકો બધાનો અમને ખૂબ સાથ સહકાર છે. વિધાનસભાની અંદર તો તમે પ્રચારમાં નીકળ્યા હતા, આ વખતે તમને શું લાગી રહ્યું છે કે એમાં કેટલો ફરક લાગી રહ્યો છે? અમે ગત વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે પ્રચારમાં નીકળ્યા હતા ત્યારે અમને થોડુંક પહેલું હતું એટલે થોડુંક એવું લાગતું હતું, પણ આ વખતે અમારે જ્યારે જ્યાં જ્યાં અમે પ્રચારમાં જઈએ છીએ ત્યાં અમને ખૂબ જ સાથ સહકાર મળે છે. લલિતભાઈનો તમને કેટલો સાથ સહકાર મળે છે, તેમને કેટલો તમને ઉત્સાહ પૂરો પાડે? અમને બહુ જ સાથ સહકાર મળે છે, કારણ કે જે રીતે એ બહારના લોકો સાથે જેવી રીતે રહે છે એવી રીતે અમારા ઘરમાં પણ તે એવી રીતે જ રહે છે અને અમને ખૂબ સાથ સહકાર આપે છે અને અમે લોકો પણ એને ખૂબ સાથ સહકાર આપીએ છીએ. 2017માં ધોરાજી બેઠક પરથી ધારાસભ્ય બનેલા લલિત વસોયા હવે પોરબંદર બેઠક પરથી દિલ્હી દોડમાં ઉતર્યા છે. લલિતભાઈની ભાજપના રમેશ ધડુક સામે કાંટેકી ટક્કર થવાની છે, ત્યારે ચૂંટણી જંગમાં લલિતભાઈ સફળ થાય તે માટે પરિવારજનો પ્રાર્થના કરે છે અને પરિશ્રમ પણ. આણંદ બેઠક પર ભાજપે મિતેશ પટેલને ટિકિટ આપી છે. મિતેશ પટેલ તો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહે છે, પણ મેડમજી પતિદેવને માટે ચૂંટણી પ્રચાર પણ કરે છે અને ચૂંટણી પ્રચારની સાથે ઘરની જવાબદારી પણ પૂર્ણ કરે છે. પતિ મિતેશ પટેલને જ્યારથી આણંદ લોકસભાની ટિકિટ મળી છે ત્યારથી દીપાલીબેનની તો દિનચર્યા જ બદલાઈ ગઈ. 5 વાગતા જ દીપાલીબેનની સવાર પડી જાય છે. 40 લોકોના સંયુક્ત પરિવારમાં રહેતા દીપાલીબેન વહેલી સવારથી જ પરિવારજનોની જરૂરિયાત પૂર્ણ કરવામાં લાગી જાય. પતિદેવ મિતેશ પટેલની સવાર ભગવાનની પૂજા અર્ચનાથી શરૂ થાય છે. ઘરમાં પૂજા અર્ચના બાદ નેતાજી નિત્યક્રમ મુજબ સૂર્યની ઉપાસના કરે છે. અને પક્ષીઓને ચણ નાખવાનું પણ ન ભૂલે. પતિ મિતેશ પટેલ ભગવાનની પૂજા પૂર્ણ કરી લે ત્યાં જ દીપાલીબેન નેતાજીની ચા તૈયાર કરી લે. નેતાજી ચા પી લે એટલામાં તો નાસ્તો હાજર જ કરી આપે. સ્વાભાવિક છે કે નેતાજી પ્રચારમાં રહેતા હોય એટલે ઘરમાં ઓછો સમય આપી શકે, પરંતુ મેડમજી સવારનો નાસ્તો તો પતિદેવની સાથે બેસીને જ કરે. ઘર પર સાથે બેસી નાસ્તો થઈ ગયા બાદ દંપતી સીધું જ શિવ મંદિર પહોંચી જાય, જ્યાં ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી ગુરુજનોના આશીર્વાદ. નાથની પૂજા થઈ જાય ત્યાં સુધીમાં તો નેતાજીને ચૂંટણી પ્રચારમાં જવાનો સમય થઈ જાય એટલે નેતાજી તુરંત જ મેડમજીને ઘર પર મૂકી ચૂંટણી પ્રચાર માટે નીકળી જાય. નેતાજી તો ચૂંટણીના કારણે ફોન પર એટલા વ્યસ્ત હોય કે સાથે શું લઈ જવું તેનો ખ્યાલ જ ન હોય, પરંતુ મેડમજી કોઈ વસ્તુ ભૂલે ખરા. નેતાજી પ્રચારમાં નીકળે તે પહેલાં જ મેડમજી નેતાજીના ડ્રાઈવરને પાણી સહિતની જરૂરી તમામ ચીજવસ્તુઓ આપી દે, જેથી નેતાજીને ચૂંટણી પ્રચાર દરમિયાન તકલીફ ન પડે. નેતાજી પ્રચારમાં નીકળી જાય એટલે મેડમજી પણ શરૂ કરી દે છે પતિદેવના પ્રચારની તૈયારી. આમ તો મેડમજી ઘરમાં એકલા નથી, 40 લોકોના સંયુક્ત પરિવારમાં મેડમજી સહિત ઘરમાં 9 દેરાની જેઠાણીઓ છે. જોકે હાલમાં મતદાનને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સમગ્ર મતક્ષેત્રમાં પહોંચી વળાય એ માટે દેરાણી જેઠાણીઓએ 4-4 ટીમો બનાવી લીધી. મેડમજી પોતે પતિ માટે તો અન્ય દિયર અને જેઠ માટે કરે છે ડોર ટુ ડોર પ્રચાર. સવારે 5 વાગે ઉઠીને એમનું બધું રેડી કરી દઉં છું તાકી એમને કોઈ પ્રોબ્લેમ ના આવે અને પછી અમે લોકો પ્રચાર માટે જઈએ છીએ. મારા મમ્મી પપ્પા છે ઘરે હોય તો એમની માટે રસોઈનું બી અમે આયોજન કરી દઈએ છીએ. મારા છોકરાઓ બી દરરોજ જતા હોય છે તો એમની માટે બી અમે લંચ પેક કરીએ કે ફ્રૂટ્સ ને બધું આપીએ. એટલે હું સવારે 4:30-5 વાગ્યાની ઉઠું ને બધું રેડી કરીને પછી 8:30-8 અમે લોકો નીકળીએ છીએ. જ્યારે ઘરની વહુઓ પ્રચાર કરતી હોય ત્યારે પુરુષો પણ થોડા જ બેસી રહેવાના. નેતાજીના ભાઈઓ પણ વિધાનસભા વાઇસ જવાબદારી અદા કરી ભાઈને જીતાડવાનો તનતોડ પ્રયાસ કરી રહ્યા છે. અમારા આપણે આ આણંદ મત વિસ્તારમાં 7 વિધાનસભા છે,
દરેક વિધાનસભાનું અમારે ઇન્ડિવિજ્યુઅલ એક બ્રધરે રિસ્પોન્સિબિલિટી લઈ લીધી છે અને જે 20 દિવસનો આપણું જે કેમ્પેનિંગ પીરિયડ છે અમે 20 દિવસ દરેક બ્રધર એ જ મત વિસ્તારમાં જ રહેવાના છે અને ત્યાંના જે બી લોકસંપર્ક છે કેમ્પેનિંગ છે એની જવાબદારી એ ઇન્ડિવિજ્યુઅલ એક બ્રધરે જ લઈ લીધી છે. જ્યારે મેડમજી સવારે 5 વાગ્યાથી મોડી રાત્રિ સુધી પતિદેવને જીતાડવા દોડધામ કરી રહ્યા હોય ત્યારે નેતાજી પણ મેડમજીના આ જુસ્સાને દાદ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે મને ચૂંટણી લડવા માટે કોઈએ પ્રોત્સાહન આપ્યું હોય તો તે છે મારી પત્ની. મારી પત્નીએ જ મને બહુ એન્કરેજ કર્યો છે કે તમે આ વખત ઇલેક્શન લડો, અમે બધા તમારી સાથે છે. એટલે મારી પત્નીએ ખૂબ મને સપોર્ટ કર્યો છે અને હું ખરેખર એને દાદ આપું છું. આણંદ બાદ વાત દાહોદના મેડમજીની, જ્યાં કોંગ્રેસે બાબુ કટારાની ટિકિટ આપી છે. પતિદેવ 2 ટર્મથી સાંસદ રહી ચૂક્યા છે ત્યારે મેડમજી પતિદેવને 3જી વાર પણ દિલ્હીની દોડમાં સફળ કરાવવા ઉતર્યા છે મેદાનમાં. દાહોદ બેઠક પર કોંગ્રેસે બાબુ કટારાને મેદાને ઉતાર્યા છે. બાબુ કટારાને જ્યારથી દિલ્હીની દોડની ટિકિટ મળી છે ત્યારથી જ તેમના પરિવારજનોની દોડધામ પણ વધી ગઈ છે. સવાર પડતાની સાથે જ બાબુભાઈને પ્રચારમાં નીકળવાનું હોય. બાબુભાઈ ઉઠતાની સાથે જ ભગવાનની પૂજા અર્ચના કરી લે. ત્યાં જ શ્રીમતી કટારા નેતાજી માટે ગરમા ગરમ અદરકવાળી ચા બનાવીને આપે. નેતાજી ચા પાણી પૂર્ણ કરે ત્યાં તો પ્રચારમાં સાથે જનારા કાર્યકર્તાઓ ઘર પર આવી પહોંચ્યા હોય. નેતાજી પ્રચારમાં નીકળે તે પહેલા શ્રીમતી કટારા નેતાજીના કપાળ પર તિલક પણ કરી આપે. નેતાજી મતક્ષેત્રમાં કાર્યકર્તાઓ સાથે પ્રવાસમાં નીકળી જાય એટલે સાસુ વહુ પણ પ્રચારની તૈયારીમાં લાગી જાય. પતિ 2 ટર્મ સાંસદ રહી ચૂક્યા હોય અને દીકરો હાલ ધારાસભ્ય હોય ત્યારે શ્રીમતી કટારા માટે ચૂંટણી પ્રચાર એ કોઈ નવી વાત ન હોય. એટલે જ તો શ્રીમતી કટારા સમય મળતા જ વહુ અને અન્ય મહિલા કાર્યકર્તાઓની સાથે શરૂ કરી દે છે ડોર ટુ ડોર પ્રચાર. એ વાત અલગ છે કે પતિદેવ જ્યારે સાંસદ હતા ત્યારે નિશાન અલગ હતી અને હવે જ્યારે સાંસદ બનવા દિલ્હી દોડમાં ઉતર્યા છે ત્યારે નિશાન અલગ છે. ખેર વાત જે પણ હોય, શ્રીમતી કટારા ધૂમધકતા તાપમાં પણ પતિદેવ 3જી વાર સાંસદ બને તે માટે કરી રહ્યા છે પગપાળા પ્રચાર. ઘરે ઘરે જઈ પતિદેવને જીતાડવા માટેની અપીલ કરે છે. હા બેનો, વોટ આપવા માટે આવજો. બહુ મોટી જીતાડવાના છે આપણે. વોટ આપવા આવજો. બાબુભાઈને જીતાડવાના છે. રાવણજી તો આગળ પડો, હમ તુમ્હારે સાથે. ઓનિયાજી તો આગળ પડો, હમ તુમ્હારે સાથે. અમે સવારે પૂજા પાઠ કરી નાસ્તો કરી બધી તૈયારી રાખીએ છીએ. કાર્યકર્તાઓ મહિલાઓ આવે એમના માટે અમે પૂરી તૈયારી કરી રાખીએ છીએ. ઘરમાં સાસુમાં મોટા હોય અને પ્રચાર કરતા હોય ત્યારે પુત્રવધુ પણ ઘરે થોડા જ બેસી રહેવાના. પુત્રવધુ કિંજલબેન પણ સાસુમાની સાથે ખભે ખભો મિલાવીને કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર. આ વખતે મારા સસરા ઉભા રહ્યા છે કોંગ્રેસમાંથી, તો તમારે બધાએ વોટ આપવાનો છે. બાબુભાઈ કટારાને વોટ આપવાનો છે અને એમને જંગી બહુમતીથી જીતાડવાના છે. આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે ત્યારે કિંજલબેન જ્યારે પણ સમય મળે સોશિયલ મીડિયા પર પણ સસરા બાબુભાઈનો પ્રચાર કરવાનું નથી ભૂલતા. મારા સસરા સવારમાં ઉઠી અને પૂજાપાઠ કરી મંદિરે જઈ અને પ્રચારમાં નીકળી જાય છે. પછી અમે લોકો જે કાર્યકર્તા આવે મહિલાઓ એ લોકોને ચા નાસ્તા માટે અમે પૂરી તૈયારી રાખીએ છીએ અને પૂરી વ્યવસ્થા પૂરી પાડીએ છીએ. પછી અમે દરેક મહિલા મંડળ ઘરે ઘરે જઈને લોકોને વોટ માટે અપીલ કરીએ છીએ. હા, સોશિયલ મીડિયા પર બી પ્રચાર કરીએ છીએ. બાબુ કટારા માટે પત્ની અને પુત્ર વધુ ઘરની અને ડોર ટુ ડોર પ્રચારની જવાબદારી સંભાળે છે, તો પુત્ર ભાવેશ કટારા કે જે હાલ ધારાસભ્ય છે તે પણ પિતાના વધુ એકવાર સાંસદ બને તે માટેના તનતોડ પ્રયાસ કરી રહ્યા છે. તમારી વિશેષ રજૂઆતમાં આવતીકાલે મેદાનમાં ઉતરેલા વધુ કેટલાક મેડમજી સાથે મુલાકાત કરીશું અને તેઓ કઈ રીતે જંગમાં સામેલ થઈ છે તેની વાત કરીશું. અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો આપણી ચેનલ ABP અસ્મિતા. We'll be right back.